ઇસરાયેલના મનખા હતે પરમેશ્વરનો કરાર. પરમેશ્વરે ઇસરાયેલના મનખાવે લાલ દરિયા પાર કર્યા બાદ એનાને ઉજોડ જગ્યામાં સિને નામના ડુંગરમાં લઈ ગયો. આ વેયોશ ડુંગર હતો જ્યાં મૂસો બળતું ઝાડ બાળ્યું હતું. મનખાવે ડુંગરને નિસરવા હારું પોતાના તંબુ તાણ્યા. પરમેશ્વરે મૂસા અને ઇસરાયેલના મનખાને કીધું, તમે મારી આજ્ઞા અને મારા કરાર પાળો તો તમે મારું ખાસ ધન, યાજકનું રાજ્ય અને પવિત્ર દેશ થો. 3 દાડા બાદ જ્યારે મનખાવે પોતાને આત્મિક રીતે તૈયાર કરીએ ત્યારે પરમેશ્વરે સિને ડુંગરને ટેકરી પેર ઉતર્યો. ત્યારે ગાજવાની વીજળાજી, ગલોણા અને રણસિંગડાની જોરની આવાજ થઈ. ત્યારે ખાલી મૂસા ડુંગર રિપેર જો, કેમ કે ખાલી એને જ ડુંગર રિપેર જવાની પરવાનગી હતી. ત્યારે પરમેશ્વરે એને હાથે કરાર કર્યો અને કીધું, હું યહોવા તમારો પરમેશ્વર હે, જે તમને મિશ્ર દેશની ગુલામી મોહો છોડાવે લાયો. બીજો દેવી દેવતાને નહીં બજો, તમે મૂર્તિ બનાવતો નહીં વે અને એની ભક્તિ નહીં કરતો વે, કેમ કે હું યહોવા તમારો એક જ પરમેશ્વર હે. બેકારમાં મારો નામ નહીં લેતો વે. અઠવાડિયાનો પહેલો દાડો પવિત્ર માનજો, એટલે તમે 100 દાડે તે તમારા બધા કામો કરજો અને 7મે દાડે તમારી હરું આરામનો અને મને યાદ કરવાનો દાડો હે. તમારા આઈબાને માના લો કે નહીં એ મારને દડવું, સિનાળવું નહીં કરવું, ચોરી નહીં કરવી, જૂઠું નહીં બોલવું, તમારા પડોશીની ઘેરવાળી, એના ઘેર અને એનું જે કોઈ હે એની પર આ નહીં રાખવી. એની બાદ પરમેશ્વરે આ 10 આજ્ઞા બાઠાની પાઠી પર લખી અને વૈયે મૂસાને આલી. પરમેશ્વરે બીજી ઘણી વિધિ અને નિયમો એનાને પાળવા હારું આલ્યો. અગર મનખા પરમેશ્વરના નિયમો પાળે તરતે એના હાથે જે વાયદો એને કર્યો હતો એને પ્રમાણે વૈયો એને આશીર્વાદ આલે અને એનું રક્ષણ કરે. પણ અગર વૈયે ને પાળે તરતે વૈયા એને દંડ આલે. પરમેશ્વરે ઇસરાયેલના મનખાને એક મોટો તંબુ બનાવવા હારું કીધું. એના તંબુને મુલાકાત વાળો તંબુ કહેવામાં આવ્યો. એના તંબુમાં 2 ગાળા હતા જેની વચ્ચે એક મોટો પડદો નાખવામાં આવ્યો હતો. પડદાની વાહેવાળા ભાગમાં ખાલી મુખ્ય યાજકને જવાની પરવાનગી હતી, તા પરમેશ્વરની હાજરી હતી. એના મુલાકાત તંબુને અમે એક વેદી બનાવવા હારું કીધું. એટલે હારું કે જે કોઈ પરમેશ્વરનો નિયમ તોડે એ મુલાકાત મંડપ અઘેડ એક જાનવર લાવીને પરમેશ્વર હારું ભોગ કરી શકે. યાજક એના જાનવરને મારે ને વેદી પહેર બાળતો. જે જાનવર ભોગ કરવામાં આવતો હતો એનો લોહી મનખના પાપને ઢાંકી દેતો અને એના મનખને પરમેશ્વરની નજરમાં પાપ વગરનો ઠરાવતો. પરમેશ્વરે હારૂન અને એની પેઢીના માણસને યાજક બનાવવા હારું પસંદ કર્યા હતા. દરેક મનખ પરમેશ્વરે જે નિયમ આવ્યો હતો એનું એકલાનું સ્વજન કરવું અને એને ખાસ મનખ બનવા હારું એ બધ સંમત થઈએ. પણ એને હવે પરમેશ્વરને અધીન રહેવાનો જે વાયદો કર્યો હતો એના થોડાક ટાઈમ બાદ એને હવે ખતરનાક પાપ કર્યો. જ્યારે મૂસો ઘણા દાડ તક સિને ડુંગો રિપેર પરમેશ્વરથી વાત કરતો રહ્યો ત્યારે મનખે મૂસાને પાછો નિસાવવાની વાટ જોતા જોતા કંટાળી ગયો. એટલે હરું એ હારૂન કન હોનો લઈને આવ્યો અને એને હરું એક મૂર્તિ બનાવવા હારું એને કીધું. એટલે કે એ પરમેશ્વરને છોડીને એની ભક્તિ કરે. હારૂને એનો હારું એના હોનાની મૂર્તિ બનાવી એનો ઘાટ વાસેડા જોગેતો. મનખ જંગલી રીતે એની મૂર્તિની પૂજા કરવા માંડ્યો અને એને ભોગ ચડાવવા માંડ્યો. પરમેશ્વર એનાથી ઘણો રીહમાં આવી ગયો અને એનો નાશ કરવાની યોજના બનાવી. પણ મૂસે એને ને મારવા હરું અરજ કરી અને પરમેશ્વર એની પ્રાર્થના સાંભળીને એનો નાશ નહીં કર્યો. જ્યારે મૂસો ડુંગોરી પેરથી નિસાયો અને એને મૂર્તિ બાળી ત્યારે એ ઘણો રીહમાં આવી ગયો અને એને પરમેશ્વરે ઝી 10 આજ્ઞા લખીને બાઠાની પાટતી આલજી હતી વે એની સદકડીને તોડ દડજી. એને બાદ મૂસે એની મૂર્તિની સુધી ખાંડીને એનો બુક્કો બનાવી દીધો અને એના બુખાને પાણીમાં ગોળીને મનખને પાઈ દીધો. પરમેશ્વરે મનખમાં મરકી મોકલી અને એના મનખમાં ઘણા બધા મરી ગયા. મૂસો બીજી વખત ડુંગર રિપેર સડી ગયો અને પરમેશ્વરે અગેડ મનખ હારું પ્રાર્થના કરી. પરમેશ્વર મૂસાની પ્રાર્થના સાંભળી અને મનખને માફ કરી દીધો. મૂસે જે આજ્ઞા લખેલી પટજી તોડ નાખી હતી એની જગ્યા પરમેશ્વરે બીજી પાટજી પેર 10 આજ્ઞા લખી આલી. એને બાદ પરમેશ્વર ઇસરાયેલના મનખને સિને ડુંગરથી વાયદાના દેશમાં અગિયાર લઈ ગયો.